अंदर नजीक आवेला शेत्रुंजय डेम फरी एक वक्त उपरवास में पड़ेला सारा वरसाद ने कारण ओवरफ्लो थयो। छेल्ला केटलाक दिवसों में थयेला भारे थी उपली विस्तार माथी मोटा प्रमाण में पानी की आवक थी अने आवक ने कारण शेत्रुंजय डेम में फरी एक वक्त पानी नु जलस्तर वधी गयु छे अने 2400 क्यूसेक पानी की आवक नोंधाई गई है। तो परिणाम डेम में 2400 क्यूसेक पानी की जावक माटे तेना 15 दरवाजाओ 1.5 फूट जेटला खोली नाखवामां आव्या छे। तो डेम में नवा नीर की आवक ने कारण आजूबाजूना खेडूतों में आनंद की लहर फैलाई है, केम के आ वधारा पानी थी खेती और सिंचाई माटे पूरतो पानी कोठो मळी रहेतो होय तेवुं लागता शेत्रुंजय डेमना आने काव्य प्रकाशी दृश्यो समग्र भावनगर जिल्लामां खुशीनो माहोल सर्जी रह्या छे। तो ओवरफ्लो थता शेत्रुंजय डेम जोवा माटे आजूबाजूना विस्तारोना घणा रहेवासीओ पण मोटी संख्यामां उपस्थित रह्या हता। डेमनी अंदर छोड़ाता पाणीनी जावकने कारणे नीचाणवाळा विस्तारोमां कोई पण प्रकारना नुकसान न थाय ते माटे तंत्र द्वारा तकेदारीना तमाम उपायो हाथ धरवामां आव्या, साथे सावचेत करवामां पण आव्या। तो डेमना 15 दरवाजा खोलवामां आव्या हता। तो वरसादना वधारे पाणी आवाना कारणे डेमना 15 दरवाजा खोली नाखवामां आव्या। तो भावनगर जिल्लाना पालीताणा नजीक आवेला शेत्रुंजय डेममां फरी एक वखत ઉપરવાસમાં પડેલા સારા વરસાદને કારણે ઓવરફ્લો થયો છે। તો છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા ભારે વરસાદની અંદર ઉપલી વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે। તો આ આવકને કારણે શેત્રુંજય ડેમમાં પાણીના સ્તરોનો વધારો પણ નોંધાયો છે। જેવી રીતે કે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે પાણીના 15 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે, તે ડેમના જે 15 દરવાજા છે તે ખોલી નાખવામાં આવ્યા છે। તો 1.5 ફૂટ જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે। તો જ્યારે નવા નીરની એક આવક થઈ છે તો આજુબાજુના ખેડૂતોના ખેતરો પણ પાણીથી સિંચાઈ માટે તેમને પાણી મળી રહે તેવા એક સારા સમાચાર એધાણ પણ મળી ગયા। તો ખેડૂતો પણ ખુશ થઈ ગયા, ભાવનગર જિલ્લાની અંદર ખુશીનો માહોલ પણ સર્જાયો। પાણીનો ઓવરફ્લો થતા શેત્રુંજય ડેમમાં પાણીના નવા નીરની આવક થઈ છે। જેવી રીતે કે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે પાણીના જે ડેમના જે દરવાજા છે એ 1.5 ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે અને 1.5 ફૂટ સુધી દરવાજા ખોલી નાખતાની સાથે પાણી જે વધારાનું છે તે વધારાનું પાણી આગળ જતું જાય છે અને તેને પાણીને ખેડૂતોના ખેતર તરફ છોડી દેવામાં આવે છે। ખેડૂતોના ખેતર તરફ છોડતાની સાથે જ પાણી તેમના ખેતરોમાં જાય છે અને સિંચાઈ અને કાપણી માટે આ વધારાના પાણીનો તે ઉપયોગ કરીને ખેડૂતો પોતાની ખેતી કરે છે। તો વરસાદને કારણે ફરી એકવાર શેત્રુંજયનો ડેમ ઓવરફ્લો થયો છે। તો આપ આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, દ્રશ્યોની સાથે સાથે તમને એમ પણ ખ્યાલ આવશે કે કેટલું બધું પાણી, મતલબ કે વરસાદના કારણે ઓક્ટોબર મહિનાની અંદર વરસાદ પડ્યો હો અને વરસાદના કારણે પાણીની આવક પણ વધી। તો એવું માનવામાં આવે છે કે જ્યારે ભાવનગરમાં શેત્રુંજય ડેમ ખૂબ જ મોટો છે તો આ ડેમમાં પાણી એકઠું થતું હોય છે અને પાણી એકઠા થવાના કારણે ખેડૂતોને પણ ખેતી માટે મુશ્કેલીઓ નથી પડતી। તો વાત પણ એવી છે કે જ્યારે ડેમના 15 જે દરવાજા છે તે 1.5 ફૂટ ખોલી દેવામાં આવ્યા છે, તો વરસાદ ઓક્ટોબરમાં વરસ્યો હતો, તો વરસાદ ઓક્ટોબરમાં વરસતાની સાથે 1.5 ફૂટ જેટલા દરવાજા ખોલી દીધા હતા અને આ દરવાજા ખોલતાની સાથે પાણી ખેડૂતોના ખેતરમાં પણ જતું હતું અને આ વધારાના પાણીથી ખેડૂતો ખેતી કરી રહ્યા છે, કાપણી કરી રહ્યા છે, સિંચાઈ કરી રહ્યા છે અને સાથે સાથે આ પાણીથી તેમનો વપરાશ